ખોટા આદિવાસી જાતિ પ્રમાણપત્ર મેળવીને સરકારી નોકરીમાં પસંદગી પામેલાઓને દૂર કરી તેની જગ્યાએ સાચા આદિવાસીઓને નોકરી આપવા તથા ખોટા લાભ લેનાર સામે આકરી કાર્યવાહીની માંગ સાથે કલેક્ટરને પત્ર આપવામાં આવ્યું હતું કલેક્ટર કચેરીએ ઉમટેલા બસો જેટલા આદિવાસી સ્ત્રી બાળકો અને યુવકોએ આદિવાસીઓના પ્રમાણપત્ર અંગે તપાસ કરવાની માંગ કરી આદિવાસીઓને ન્યાય આપવાની માંગ કરી હતી સાચા આદિવાસી અધિકારી સમિતિ દ્વારા આજે કલેક્ટર કચેરીએ મોજો લઈને આવવામાં આવ્યો હતો

ન્યાય આપવો જોઈએ સાચા આદિવાસીઓએ નારેબાજી સાથે પોતાનો અવાજ બુલંદ બનાવ્યો હતો મારું નામ વિશ્વાસ બારિસ છે આજ અમે લોકો આદિવાસી સમસ્ત આદિવાસી સમાજથી છે અને આજે કલેક્ટર કચેરીએ આવવાનું જે મુખ્ય કારણ છે કે રાજ્ય સરકારે જે આદિવાસી નથી એ લોકોને ખોટા પ્રમાણપત્ર જાતિના પ્રમાણપત્ર આપી દેવામાં આવે છે રબારી ચારણ અને ભરવાડોને મોટા મોટા સમા એ લોકોના સમાજના કાર્યક્રમ કરીને મોટા મોટા સ્ટેજ પરથી ખોટા આદિવાસી પ્રમાણપત્રો આપી દીધા છે એની સામે અમારા આદિવાસી જે સમાજ છે એને ખૂબ જ મોટું નુકસાન થયું છે અમારી જે હકની નોકરીઓ છે એ આવા સમાજને ખોટા આદિવાસીઓ છે એમને આપી દેવામાં આવી છે તો આજે અમે અહીંયા ભેગા થયા છે કે અમારો જે આદિવાસી સમાજ છે એની પાસે ન તો નોકરી છે નથી આર્થિક કોઈ રોજગાર છે તો આવા અમારો જે સમાજ છે એને ખૂબ જ ખોટ ગઈ છે એના માટે અમે આદિવાસી સમાજ તરફથી અહીંયા ભેગા થયા છે અને સરકાર રજૂઆત કરી છે કે અમારો જે સંવિધાન આપેલો જે હક છે એ અમને પાછો આપો ને અમારા બાળકોની અમારી મહિલાઓની જે નોકરી છે અમને કોઈ પણ સંજોગોની અંદર અમને પાછી આપો આ ખૂબ જ ગાંધી રાહે અમે આંદોલન કર્યું છે આવનાર દિવસોની અંદર જો અમારી માગણી નહીં સંતોષાય તો અમે મોટા મોટા આંદોલન કરીશું અને જે સરકાર સાંભળતી નથી એની સામે મોટા આંદોલન કરીને તેમને અમે મોટી છીમકી આપીશું સાથે વિજય પટેલ સુરત